કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ગણિત. આજે આપણે ભણીશું ગણિત ધોરણ 4, ગણિત ગમ્મત ધોરણ 4, પાઠ પ્રકરણ 6, ભંગાર વેચના પ્રકરણ 6, ભંગાર વેચના. અગાઉના પિરિયડ દરમિયાન આપણે ભંગાર વેચવાવાળા પ્રકરણ 6નો ભાગ 1 જોયો, હવે જોઈશું ભાગ 2. ભાગ 1 જોયો, હવે આપણે જોઈશું ભાગ 2. શું છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણે એના જીવનમાં કેટલું બધું સાહસ કર્યું. પહેલાં એને ગણિત નહોતું આવડતું, એટલે કે એને ગણતરી નહોતી આવતી, છતાં એણે પોતાના જાત મહેનત ઉપર ભંગારનો ધંધો ચાલુ કર્યો. હવે ભંગારમાં તો આપણને કેટલું બધું તમને ખબર હશે ને, લેવાના આપવાના, એ માટે ગણતરી એટલે કે ગણિતનું જ્ઞાન ખૂબ જરૂરી છે. તો ચલો શું કરે છે કિરણ જોઈએ. ચતુર કિરણ ભંગાર વેચે છે. હવે ભંગાર લેવાનો અને વેચવાનો એનો ધંધો હતો, તો હવે ખરીદ્યો હશે તો ક્યાંક વેચવા જતી હશે. ક્યાં વેચવા જાય છે ચલો જોઈએ. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેનો ભાવ સારો લાગે ત્યારે તે વેચે. એ તો આપણે જોયું જ છે, આપણને પણ મમ્મી હશે ભંગાર આપતી હોય રદ્દી કાગળ કે ગમે તે, ત્યારે ચાર વખત ચાર ભંગારવાળાઓને પૂછે અને પછી જે સારો ભાવ આપતો હોય એને આપી દે છે. એ જ રીતે કિરણ ફોન ઉપર બધાને પૂછતી હતી કે તમારે ત્યાં, એટલે કે રદ્દી એટલે કે ભંગારવાળા જે મોટી દુકાન હોય, કિરણ કરતાં પણ મોટી દુકાનવાળા હોય, એ લોકોને પૂછવું પડે ને, તો એ રીતે પૂછતી હતી. જ્યાં સારો ભાવ લાગ્યો હશે ત્યાં એણે આપ્યો હશે. કોને આપ્યું ચલો જોઈએ આગળ. આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. દીનુની જોડે ગઈ. હવે દીનુને 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. દીનુને ત્યાં કિરણે કેટલું વેચ્યું છે, 32 કિલો લોખંડ, 4 કિલો પિત્તળ, 152 કિલો રદ્દી અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિક. ચલો દીનુનું ભાવપત્રક જોઈએ. દીનુનું ભાવપત્રક કિરણના ભાવપત્રક કરતાં મોંઘું, એટલે કે એના પૈસા વધારે, રૂપિયા વધારે હશે. આ રહી દીનુનું ભાવપત્રક. 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવવી પડશે દીનુને. આ ભાવપત્રક છે, આ ભાવ 1 કિલોગ્રામના ભાવ આપેલા છે. કિરણે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક દીનુને વેચ્યું છે, તો દીનુનો શું ભાવ છે પ્લાસ્ટિકનો? 11 રૂપિયા. કેટલો ભાવ છે? 11 રૂપિયા. તો 1 કિલો પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા. તો 63 આપણે આ રીતે આપણે કર્યા હતા ને દાખલા, એ જ રીતે છે. તો 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 × 63 એટલે કે કેટલા આવે? 693 રૂપિયા. તો દીનુ કિરણને કેટલા રૂપિયા આપશે પ્લાસ્ટિકના? 693 રૂપિયા. પછી શું છે, ધોરણ 3માં શીખેલા ગુણાકારને યાદ કરો. ધોરણ 3માં તમે ગુણાકાર કર્યા હશે, એકમ અને 100, એટલે આ બંને સંખ્યાઓને અલગ અલગ રીતે મૂકી હશે. એકમ અને 100, એકમ અને દશકની રીતે. આ એકમ અને દશકના 6 લખ્યો છે એટલે એના પાછળ મીંડું કેમ છે? દશક છે એટલે એના પાછળ શૂન્ય લાગી. પછી આને પણ એ રીતે એકમ અને દશક રીતે ગુણી હશે, એ રીતે આપણે અહીં ગુણાકાર આપેલ છે. 11 ને 63, 11 × 63 એટલે કે 11 વખત 63ને સરવાળો કરવાનો હોય. 11 વખત 60 એટલે કે 660, તેનો જવાબ 660 કરતાં વધારે છે, જવાબ 700 કરતાં ઓછો આવે તેમ કહી શકો છો. શા માટે? આ બધું મગજ દોડાવવું, એના કરતાં આપણે તો સરસ મજાનું ગુણાકાર કરી દેવો. પછી દીનુના કોષ્ટકમાં પોતાના અંકો ઉમેર્યા છે દીનુએ. પહેલાં 660, 330 અને 3. કઈ રીતે? આપણે આ કોષ્ટક એટલે કે એકમ અને દશકની રીતે જુદા પાડીને અંકોનો ગુણાકાર કર્યો છે, એનો પછી અહીં સરવાળો કરે છે. કીડીબેનને તો કંઈ ખબર પડી નથી, કીડીબેનના ગુણાકારમાં આપણને ખબર પડે નહીં. આપણને આ રીતે પણ ગુણાકાર કરી અને પછી સરવાળો કરીએ એમાં પણ ખબર પડી શકે છે. 693 આવ્યા અને આ રીતે આપણો સાદો ગુણાકાર, બહુ સરસ સહેલો અને સાદો ગુણાકાર. હવે આગળ જોઈએ. તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકના દીનુએ 693 રૂપિયા આપશે. કોને આપશે? કિરણને, આપણી કિરણને. હવે આગળ કિરણે બીજું શું વેચ્યું છે? એને પહેલાં તો શું વેચી દીધું? પ્લાસ્ટિક વેચ્યું. હવે શું વેચવા નીકળી છે બીજું? પ્લાસ્ટિક જ છે. હવે પ્લાસ્ટિકમાં એને તો એના ભાવપત્રકમાં એને કેટલામાં લીધું હશે એ જોઈએ.
કિરણે એક કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં લીધું અને લીનુંનો 11. અરે વાહ, તો 1 રૂપિયો મળ્યો ને. પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11માં વેચ્યું, 10માં લીધું અને 11માં વેચ્યું, તો 1 કિલો પર એને 1 રૂપિયોનો નફો થયો. 1 કિલો પર 1 રૂપિયાનો નફો થયો, તો 1 કિલોગ્રામ વેચતા એને કેટલી કમાણી થઈ? 1 કિલો પર એને 1 રૂપિયો નફો થયો, તો 63 કિલો પર એને કેટલી કમાણી થઈ? 63 રૂપિયા. કેટલા રૂપિયા મળ્યા એને? 63 રૂપિયા. એને 10 કિલો પ્લાસ્ટિક વેચ્યું હોય તો એને 10 રૂપિયાનો નફો થાય, 20 કિલો વેચ્યો તો 20 રૂપિયા નફો, તો એમ 63 કિલો વેચી છે તો એને 63 રૂપિયાનો નફો થયો. હવે આગળ શું છે? 32 કિલોગ્રામ લોખંડ વેચે તો 32 કિલોગ્રામ, તો 1 કિલો જે ભાવ હોય એને 32 વડે ગુણવાનો. આ દાખલો આપણે જાતે કરવાનો. મેં ઘણા દાખલા તમને શીખવાડ્યા, એક દાખલો તો તમારે જાતે કરવો જ પડશે ને, તો આ દાખલો તમારે જાતે કરવાનો રહેશે. હવે એને હવે આગળ જોઈએ કે એને લોખંડમાં એને પ્લાસ્ટિકના જેમ કંઈ નફો મળ્યો કે નુકસાન થયું તો જોવું જ પડશે ને. તો આગળ શું કીધું છે કિરણને? 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદ્યું. બોલો, જેમ એને પ્લાસ્ટિકમાં 1 રૂપિયો નફો મળ્યો અને એને લોખંડ એને 22 રૂપિયામાં ખરીદ્યું છે અને એ કેટલા 24 રૂપિયામાં વેચે છે? બોલો, કિરણ કેટલી હોશિયાર, 22માં ખરીદી અને 24માં વેચી, તો એને 2 રૂપિયાનો નફો થયો. કેટલા? 2 રૂપિયાનો નફો થયો. એને પ્લાસ્ટિકમાં પણ 1 રૂપિયાનો નફો કર્યો, લોખંડમાં 2 રૂપિયાનો નફો કર્યો. તો જ્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે તો કેટલો નફો મળે એને? તો આપણે 32 × 2 કરીએ તો 32 × 2 = 64, તો એને 64 રૂપિયા નફો મળે. જો અહીં એને 64 રૂપિયા નફો મળ્યો, અગાઉ તેને ત્યાં 1 કિલો પ્લાસ્ટિક ઉપર એને 1 રૂપિયો નફો મળતા એને 63 રૂપિયા નફો મળ્યો, અહીં એને 64 રૂપિયા. હવે આગળ શું વેચે છે દીનુને? તે દીનુ 152 કિલોગ્રામ રદ્દીના કાગળમાં કેટલા ચૂકવશે? હવે એને પાછું શું લીધું છે? રદ્દી. 1 કિલો રદ્દીનો ભાવ 8 રૂપિયા જ છે અને 152 કિલો રદ્દીનો ભાવ 8 × 152 આપણી રીત છે, જે આપણે રીતે કરતા હતા એ જ રીતે પરીક્ષા દરમિયાન આ જ રીત વાપરવાની છે. દીનુએ લખ્યું, દીનુએ આ રીતે કર્યું. આપણે પહેલાં એકમ અને દશકના દાખલા કર્યો હતો ને ચોરસ કોષ્ટકમાં, એ જ રીતે અહીં દીનુએ એકમ અને દશકનો ચોરસ કોષ્ટકના રીતે દાખલો કરેલ છે. તો કેટલા છે? 152. આ એકમ, 2 દશક એટલે 50, એકડો એટલે કે 1 એ 100, એ રીતે ઉપર લખ્યા અને દરેક સંખ્યાને 8 વડે ગુણી દીધા છે. 100ને 8 વડે, 50ને 8 વડે અને 2ને પણ 8 વડે, એ રીતે 800, 400 અને 16 સંખ્યા મળી. પછી એનો અહીં ઊભો સરવાળો કરેલ છે, અહીં ઊભો સરવાળો કરેલ છે. તો કેટલા મળ્યા? 1216. 152 × 8 કરીએ ત્યારે એનો જવાબ કેટલો આવે? 1216. તો શું છે હવે? કીડીબેન આપણા શું કરે છે જોઈએ. 8 × 100 તો 800, જવાબ 800થી વધુ આવે? લો, અમને તો ખાલી 800 વડે જ ગુણ્યા, હજી આ 52 તો રહી ગયા. જવાબ 100થી ઓછો આવશે કઈ રીતે? વિચારો, કીડીબેન તો વિચાર જ કરે, એમના જવાબમાં આપણને પણ ખબર પડે નહીં. આપણે તો આ રીતે કરવો હોય તો આ રીતે, અને સેલની રીત આપણી ગુણાકારની. મેં 1 કિલોગ્રામ રદ્દી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા. જો અહીંયા પણ એને નફો થયો કે નહીં? એને 7માં ખરીદ્યા અને દીનુનો આપણો ભાવ શું હતો? 8 રૂપિયા. આપણી કિરણે તો 7 રૂપિયામાં ખરીદ્યા હતા અને 8 રૂપિયામાં વેચ્યા, તો કેટલા મળ્યા? 1 રૂપિયો. અને કેટલા કિલો હતા? 152. પરંતુ 8 રૂપિયામાં વેચ્યા તો 1 રૂપિયો નફો થયો. તો 152 કિલોગ્રામ રદ્દી કાગળ વેચતા કેટલા રૂપિયા મળશે? 152. કેમ? 1 રૂપિયો નફો મળ્યો. એને 10 કિલો રદ્દી વેચીએ તો 10 રૂપિયા મળે, 5 કિલો વેચીએ તો 5 રૂપિયા મળે, પરંતુ એના 152 કિલો રદ્દી વેચી છે તો 152 રૂપિયા મળશે. અહીં આપણે આ કીડીબેનના જેમ દાખલો કરવાનો નહીં. આપણે પરીક્ષા દરમિયાન જ્યારે આવા મહાવરાવાળા દાખલા પૂછાય એટલે સાદો આપણે ગુણાકાર કરી દેવાનો. 152 × 8 ડાયરેક્ટ જવાબ જે આવે એ લખી દેવાનો. તેથી તે 152 કિલોગ્રામ રદ્દી કાગળ 1216 રૂપિયા કિરણને આપશે. કેટલા આપશે? 1216 રૂપિયા કિરણને આપશે. કોણ? દીનું. હવે આપણે આગળ દાખલો જોઈએ. દાખલા જોઈએ કિરણે દીનુના ત્યાં શું વેચ્યું, હવે દીનુના ત્યાં કિરણ શું
Thank you.
જાતે કરી શકો.
પોચેલી આધા સંખ્યા તો અહીં એક ઉપાશે નહીં. તો ક્યાં જશે? એકમનું ગુણેલું દસક ઉપર અને દસકનું ગુણેલું સો ઉપર. દસકનું ગુણેલું સો ઉપર જશે, એકમનું ગુણેલું દસક પર આવશે અને દસકનું ગુણેલું સો ઉપર આવશે. એ ખાસ ધ્યાન રાખવાનું. સરવાળા બાદબાકીમાં પણ આપણે એ જ રીતે કરીએ છીએ કે 5 ને 5 દસ અને આપણે સંખ્યા મૂકીએ છીએ દસક ઉપર જે વધી આવી હોય, તે જ રીતે ગુણાકારમાં પણ એ જ પદ્ધતિ હોય છે. એકમ ને ગુણો એનું જે આવે જે વધી એ ક્યાં જશે? દસક ઉપર. દસક ની ગુણતા પાછી વધી આવે દસક ની વધી જશે સો ઉપર. તો 5 × 10 = 0 = 1. હવે 7 × 14 = 14 વધી 15 વધી આવી 1. અહીંયા આવશે આપણે એની વધી કરી દીને એકમ ની વધી અહીં મૂકી તો દશક ની વધી આપણે 100 ઉપર મૂકી. હવે કેટલા? 2 × 2 = 3 × 2 = 3. જવાબ આવ્યો 350. એ જ રીતે લખેલ છે દાખલો. તો આપણે શું કરીશું? ફેરવી નાખીશું 200 × 6 × 4. 200 × 6 × 4 રાખીશું. 4 × 200 = 6 કરીશું તો આવશે નહીં. હવે આપણે એમ જોઈએ દશકના સ્થાનમાં શું છે? 0 છે. તો 6 × 6 = 24. અહીં વધી જશે નહીં, આના ઉપર અહીં વધી જાય નહીં. અહીં 0 હોય એકમના પહેલા દશકમાં શું આવે? વધી આવે તો એમના એમ જ સંખ્યા મૂકી દે. જે આવી 24 એ આખી સંખ્યા અહીં મૂકી દે. આના ઉપર અહીં વધી જશે નહીં, ઉપર વધી જશે નહીં. શું જોડે આવે ત્યારે 6 × 6 = 24 એમ આખી સંખ્યા એકમની મૂકી દેવાશે. દશકમાં શું હોય તો એકમનો જે જવાબ આવે એ આખો મૂકી દે. એની વધી ઉપર જાય નહીં, એટલે કે દશક ઉપર જાય નહીં. હવે હવે જોઈએ મારી રોજનીશી. મારી રોજનીશી હું કેટલા રૂપિયા વાપરું છું એ બધું લખવાવાળું, એટલે કે કિરણને કેટલા રૂપિયા મળ્યા, શું મળ્યું, કેટલો નફો ખોટ થઈ, એ રોજનીશી. કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડા ભંગાર ખરીદ્યો. હવે એને પાછો ભંગાર વેચવાવાળો કોઈ આવ્યો હશે, એના પાસેથી પાછો થોડો ભંગાર ખરીદ્યો અને કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 841 રૂપિયા. લો હવે કિરણે 841 રૂપિયા ચૂકવ્યા. હવે કિરણે દીનુની મોટી દુકાને આ ભંગાર વેચ્યો, ખરીદ્યો પાછો. હવે કેટલા? 841માં મેં લીધો છે, હો યાદ રાખજો કેટલા, 841માં. અને દીનુના પાસે વેચવા ગઈ અને દીનુએ એને કેટલા પૈસા આપ્યા એ આ બધી નોટો આપી અને એ નોટોની સંખ્યા આપી. તો ચલો પહેલાં 100ની નોટ છે, 6 ની 6 નોટો દેખાય છે. આ 5ની કેટલી છે? 8. આ 5ની 8, 50ની 3, 20ની 7. સિક્કા છે 1 1 રૂપિયાના 4 અને આ છેલ્લે છે 10ની નોટ. છેલ્લે છે 10ની નોટ કેટલી? 6. ચલો જોઈએ, 100ની 6 નોટ 600 રૂપિયા, 50ની 3 નોટ 150 રૂપિયા, પછી આ 20ની નોટ 7 તો 140 થાય, 10ની નોટ 60, 5ની નોટ 8 લઈએ એટલે 40 રૂપિયા,
ચાર સિક્કા એટલે ચાર, તો સરવાળો કરતા કેટલા? 994 રૂપિયા. કોને? દિનુએ કિરણને 994 રૂપિયા આપ્યા, પણ એને જ્યારે ભંગાર ખરીદ્યો ત્યારે તેને 841 રૂપિયા મળ્યા હતા. તો આપણી કિરણે શું કર્યું? નફો મેળવ્યો. શું મેળવ્યો? નફો મેળવ્યો. કેટલો? બંનેની બાદબાકી કરી તો કિરણને કેટલો નફો મળ્યો? 153 રૂપિયા. કિરણને 153 રૂપિયા નફો મળ્યો. આ એની રોજની શીખી એટલે આપણે હિસાબ લખે છે એ રીતે. હવે આગળ જોઈએ. પછી કિરણે ભંગાર લેનાર પાસેથી 919 રૂપિયા ચૂકવ્યા. જ્યારે ભંગાર વેચ્યો, પાછો બીજો ભંગાર ખરીદ્યો, એમાં 919 ચૂકવ્યા, અને દિનુએ ત્યાં દિનુને ત્યાં જેમ પાછો આપ્યો તો એને પાછા આ રીતે સિક્કા અને નોટો આપી. 28 સિક્કા છે જોયા, 5ના. પછી 5 નોટો 100ની છે. પછી આ છે 50ની એક નોટ આપી. પછી આ 10ની કેટલી છે? 18 નોટ છે. આ કઈ નોટ છે? 20ની. 20ની કેટલી નોટો આપી છે? 9. હવે આ બધાને આપણે લખીએ આપણી રોજનીશીમાં. હવે કિરણની રોજનીશીમાં તમે નોંધો કેટલા રૂપિયાની એની કમાણી થઈ. 100ની 5 નોટો એટલે 500, 50ની 1 નોટ એટલે 50, 20ની 9 નોટો એટલે 180, 10ની 18 નોટ એટલે પણ 180, હવે 5ના સિક્કા 28 એટલે 140. એનો સરવાળો કર્યા એટલે કેટલા આવ્યા? 1050. પણ એને તો જુઓ ને કેટલા મળ્યા હતા? 919 રૂપિયા. અને એને દિનુને કેટલામાં વેચ્યું? 1050માં. બંનેનો તફાવત એટલે કે પ્રકરણ એકમાં મેં તમને શીખવ્યું હતું તફાવત એટલે બાદબાકીની જ ક્રિયા કરવાની. આપણી બાદબાકીની ક્રિયા એટલે કે બાદબાકીની રીતે આપણને કેટલા મળ્યા? 131 રૂપિયા. 131 રૂપિયા 1050માંથી 919 બાદ કરીએ ત્યારે આપણને 131 રૂપિયા મળ્યા. કિરણ આપણી હોશિયાર હતી, ક્યાંય એને ખોટ ક્યાંય નુકસાન કર્યું નહીં. એને તો માત્ર કઈ રીતે પોતાનો વેપાર ચાલે અને કઈ રીતે એને કમાણી થાય તો એને 131 રૂપિયા એની કમાણી અહીં કરી. દિનુને જોડેથી કિરણે આ વેપારમાં રૂપિયા 131ની કમાણી થઈ. તો અહીં વાલા વિદ્યાર્થી મિત્રો, આપણું આ પ્રકરણ પૂરું થાય છે. હવે આ પ્રકરણને આપણે ભાગ 1 અને ભાગ 2 જોડે જોડે લખ્યા છે. લેસન ભાગ 1 અને ભાગ 2 તમે ઓડિયો વિડીયો જોયો, પણ હવે આપણે એનું લેસન પણ કરવું પડશે. અગાઉ આપણે પાઠ પ્રકરણ 5 સુધી લેસન તો કર્યું સરસ મજાનું. હવે આપણે પ્રકરણ છમાં લેસન કરીશું. નવા પેજે લખીશું પ્રકરણ 6 ભંગાર વેચનાર. ભંગાર વેચનાર હવે એનું મેં તમને બાબુ અને હરિયાનો દાખલો ભાગ 1માં બતાવ્યો હતો, બોર્ડ ઉપર એ લખીશું. હરિયા અને બાબુવાળો ભાગ બતાવ્યો હતો એટલે કે દાખલા 2 કર્યા તે એ લખીશું. પછી આપણે અહીં આ ગુણાકારની રીત મેં તમને એક બતાવી હતી એ ગુણાકારની રીત કરીશું. પછી અહીં આ ભાવપત્રક દોરી અને આ 3 દાખલા મેં પાટિયામાં બતાવે તે એ લખીશું. પછી આપણે આગળ એ જ રીતે આપણે અહીં દિનુનું ભાવપત્રક જોયું, એના ભાવપત્રકના દાખલા શીખ્યા. ધ્યાન છે ને તમને? યાદ છે ને? એ જ રીતે પરીક્ષામાં ગમે તેનું ભાવપત્રક પૂછાય આપણે એના દાખલા કરીશું. આ બ ક અને ડ આ 3 દાખલા કરીશું. આ જાતે દાખલો કરવા આપેલો છે, બાકીના 2 દાખલા કરાવેલ છે. પછી ગુણાકારના દાખલા કરીશું. પછી શું કરીશું? આ ગુણાકારના દાખલા કરીશું જે પાટિયામાં રીત સરસ રીતે શીખવાડી હતી, જે મેં ખાસ અને આ છેલ્લે આપણી આ રોજનીશી લખીશું. મેં જે ખાસ પાટિયામાં લખ્યું હતું એ દરેક હોમવર્ક રીતે આપણે પૂરું કરીશું. ના ખબર પડે વાલીની મદદ લેવી અને પોતાનું લેસન નિયમિત, ગણિત સિવાય બીજા વિષયો હોય એનું પણ નિયમિત રીતે આપણે લેસન પૂરું કરીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે ગણિતના પ્રકરણ 7માં. આવજો અને લેસન પૂરું કરજો.